પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ તેમની પ્રતિમા પર પુષ્પહાર ચઢાવી શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિના પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરોએ વાગોડીને તેમની દેશ સેવાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, વિરોધ પક્ષના નેતા અમી રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકર્તા પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. રાજીવ ગાંધી દેશ કે પ્રધાનમંત્રી ત્યારે બન્યા જ્યારે એમની માતા માતૃશ્રીની હત્યા થઈ ગયેલી. 40 વર્ષના વ્યક્તિ આ દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા. આજે એમની પુણ્યતિથિ છે. એમની પુણ્યતિથિનો એમને નમન કરું છું. એમને દેશના માટે જે બલિદાન આપ્યું છે તે નિર્ભયતાથી આપ્યું છે. કહેતે ને કે મોહબ્બત ભી કરી તો શાન સે કરી ઓર શહીદ ભી હુએ તો સર શહીદ કા ફર્જ ભી શાન સે નિભાયા. એ રાજીવજી એને બધું બહુ આપ્યું આ દેશની અંદર. સૂચનાને, સૂચના પ્રસારણને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયા લાયા, કોમ્પ્યુટર સિસ્ટમ લાયા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાયા. આ બધી વસ્તુ તો ઠીક છે, પણ મહત્ત્વની વાત એ છે કે એમને આ દેશમાં કઈ રીતે કેટલી ભાગીદારી કોની હોવી જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો હતો. જે દેશની અંદર માતા બહેનોનું મોડું ના જોઈ શકાય તેવી પરિસ્થિતિ આ દેશમાં હતી તે સમયે પંચાયતી રાજની અંદર મહિલાઓની ભાગીદારી, 18 વર્ષનું મતદાતા વોટ આપશે કે નહીં આપે એની પરવા કર્યા વગર 18 વર્ષનું મતદાન આપ્યું. આ દેશની અંદર જનભાગીદારી, 1 રૂપિયા મેં યહાં સે બેચતા હું તો લોકો કો 15 પૈસે મિલતે હૈ, સાચી વાતને કન્ફેસ કરવી, ઉદઘાટનના આગલા દિવસે પહોંચી જઈને મજૂરોને પૂછવાનું કે ગાર્ડન કબ બના હૈ તો બોલે અભી કલી પરસો બનાયા હૈ. એટલે સાચી હકીકતને જાણવી, એને ઇમ્પ્લિમેન્ટ કરવી અને નિર્ભયતાથી લોકોની વચ્ચે ઘૂસવું, એ રાજીવ ગાંધી એક નિર્ભય વ્યક્તિ હતા અને એટલા જ માટે દેશને ઘણું આપીને ગયા છે. ઉન્હોને જો બીજ બોયા ઉસકે ફલ આજ લોગ લે રહે ઓર બડી શાન મારતે, ઉસ ટાઈમ પે વિરોધ કરતે થે પણ આજ શાન માર રહે. સવાલ એ નથી, જ્યારે માણસ દેશ માટે સમર્પિત થાય છે, દેશ માટે કંઈ આપવાનું નીકળતા હોય ત્યારે કાલે શું થશે એની પરવા કરતા કર્યા વગર એમણે બધું આપ્યું છે એને યાદ કરીએ તો ઘણું છે. મારે આજે એમના પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને એમના પાસેથી શીખીને આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા, ભારત દેશને ડિજિટલ ક્રાંતિ તરફ લઈ જનાર એક્સ પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને 73rd 74th એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી. સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિએટ કર્યું, કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી. આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરંબદૂરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો અને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું. જે રીતના એમની ડેડ બોડી ચિત્રે હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું. પણ એમની જે ભારત દેશને દેન છે, પછી એ ડિજિટલ ક્રાંતિ હોય, ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે ડેમોક્રેસી માં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની